આજે આપણે ત્રિકોણના વેદ વિશે જોઈશું અહીં સ્ક્રીન પર ત્રિકોણ આઈ સી ઈ તમે જોઈ શકો છો તેમાં શિરોબિંદુ આઈથી શરૂ કરીને સામેની બાજુ સી પર અલગ અલગ લંબાઈના રેખાખંડ દોરીએ આ રેખાખંડોને જોતાં આપણે જોઈ શકીએ છીએ કે સૌથી ઓછી લંબાઈનો રેખાખંડ આઈ એલ જણાય છે જે તમે સ્ક્રીન પર નિહાળી શકો છો જે ત્રિકોણ આઈ ની ઊંચાઈ પણ દર્શાવે છે અને રેખાખંડ સી ને લંબ પણ છે આમ આઈ એલને ત્રિકોણ આઈ નો વેધ વેદ પણ કહીએ છીએ આમ આઈએલ રેખાખંડને ત્રિકોણ આઈ નો વેધ વેદ કહે છે આમ ત્રિકોણના કોઈ એક શિરોબિંદુથી શરૂ કરીને તેની સામેની બાજુ પર દોરેલા લંબરેખાખંડને વેદ કહે છે અહીં ત્રિકોણ આઈ સી અન્ય બે વેદ સીએમ અને ઈ એન જોઈ શકાય છે અહીં આપણે એક ખાસ નોંધીશું કે ત્રિકોણ આઈ સી એ લઘુકોણ ત્રિકોણ છે એટલે કે તેના ત્રણેય ખૂણા લઘુકોણ છે હવે ગુરુકોણ ત્રિકોણ વિશે વિચારીએ તમારી સામે સ્ક્રીન પર ત્રિકોણ બી ઓ વાય આપેલ છે જેમાં ખૂણો ઓ એ નેવું અંશથી મોટો એટલે કે ગુરુકોણ છે અહીં તમે વિચારો કે શિરોબિંદુ બીમાંથી ઓવાય પર લંબરેખા ખંડ દોરી શકાય જો દોરી શકાય તો શું તે ત્રિકોણની અંદરની બાજુએ આવશે કે બહારની બાજુએ તો તમને એમ થશે કે બીમાંથી એક રેખાખંડ દોરીએ જે ત્રિકોણની અંદરની તરફ ઓ પર પૂરો થાય પરંતુ તે તેને લંબ થશે નહીં આથી રેખાખંડ ઓ વાયની વિરુદ્ધ દિશામાં આપણે તેને લંબાવવું પડશે અને શિરોબિંદુ બીમાંથી લંબ રેખાખંડ દોરતા તે બી એમ વેધ થશે અહીં જોઈ શકાય છે કે ગુરુકોણ ત્રિકોણમાં વેધ ત્રિકોણની બહારની તરફ જોવા મળે છે શિરોબિંદુ વાયમાંથી લંબરેખાખંડ દોરીએ તો તે પણ ત્રિકોણની બહારની તરફ આવશે તે માટે રેખાખંડ બીઓને લંબાવવો પડશે અને શિરોબિંદુ વાયથી શરૂ કરીને રેખાખંડ બીઓની તરફ એન બિંદુ મળશે જે વાય એનનું બિંદુ થશે જે ત્રિકોણ બી ઓ બીજો વેદ થશે જે ત્રિકોણની બહારની તરફ છે હવે ત્રીજો વેદ ત્રિકોણની અંદરની તરફ મળશે કે બહારની તરફ તો જોઈએ શિરોબિંદુ બિંદુ ઓથી શરૂ કરીને રેખાખંડ બી વાય પર રેખાખંડ દોરતા એટલે કે વેદ દોરતા તે ત્રિકોણની અંદરની તરફ આવે છે આમ ગુરુકોણ ત્રિકોણમાં બે વેદ ત્રિકોણની બહારની તરફ અને એક વેદ ત્રિકોણની અંદર મળે છે હવે કાટકોણ ત્રિકોણમાં વેદ વિશે જોઈએ કાટકોણ ત્રિકોણ તમારી સામે દર્શાવેલો છે તે પી એન છે જેમાં ખૂણો ઈ કાટખૂણો છે એટલે કે નેવંશનો ખૂણો છે અહીં પીથી ઈ એન બાજુ પર વેદ દોરીએ તો તે બાજુ પીઈ પર જ આવશે એટલે કે ત્રિકોણનો વેદ અને ત્રિકોણની બાજુ બંને એક સમાન બનશે અને સાથે સાથે તે ઈ બાજુ પર લંબ પણ દર્શાવશે એ જ રીતે શિરોબિંદુ એનમાંથી પીઈ બાજુ પર વેદ દોરતા તે પણ બાજુ ઈ પર જ આવશે એટલે કે બાજુ એ જ તેનો વેદ બનશે આમ કાટકોણ ત્રિકોણમાં તેની કાટખૂણો બનાવતી બે બાજુઓ એ તેના વેદ છે અને ત્રીજા શિરોબિંદુ ઈમાંથી વેદ દોરતા તે ઈ એમ બને છે જે કર્ણ ને લંબ છે આમ કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણની કાટખૂણો બનાવતી બાજુઓ જ તેમના વેદ છે હવે સમદવી બાજુ ત્રિકોણના વેદ વિશે વિચારીએ સમદવી બાજુ એટલે એવો ત્રિકોણ કે જેમાં બે બાજુઓ સમાન છે અહીં ટી આર વાય ત્રિકોણ સમજવી બાજુ ત્રિકોણ છે જેમાં બાજુઓ ટી આર અને ટી વાય સમાન લંબાઈ ધરાવે છે શિરોબિંદુ ટીમાંથી સામેની બાજુ આરવાય પર વેધ દોરતા તે સામેની બાજુને લંબ પણ બનશે સાથે સાથે તે આરવાય રેખાખંડને બે સરખા ભાગ આર એમ અને એમ વાયમાં વિભાજિત કરશે એટલે કે સમદ્વી બાજુ ત્રિકોણમાં સમાન લંબાઈ ધરાવતી બાજુઓના સામાન્ય શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલ વેદ સામેની બાજુને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે અને લંબ પણ છે એટલે કે તે વેદ અને મધ્યગા બંને સમાન છે હવે સમબાજુ ત્રિકોણના વેદ વિશે વિચારીએ તમારી સામે સમબાજુ ત્રિકોણ બી વાય ઇ દર્શાવેલ છે તેમાં બી વાય વાય ઇ અને બી ઈ ત્રણેય સમાન લંબાઈ ધરાવતી બાજુઓ છે શિરોબિંદુ બીમાંથી વાય પર વેધ દોરતા તે મધ્યગા પણ બનશે અને વેધ પણ બનશે એટલે કે બી એમ એ રેખાખંડ વાય ઇને બે સરખા ભાગ વાય એમ અને એમ ઇમાં વિભાજીત કરે છે સાથે સાથે તે રેખાખંડ વાય ઇને લંબ પણ છે તે જ રીતે બીજો વેદ વાય એન અને ઈ દોરીએ તો તે પણ તેમની સામેની બાજુઓને લંબ પણ થશે અને બે સરખા ભાગમાં વિભાજિત પણ કરશે આમ સમબાજુ ત્રિકોણમાં ત્રિકોણની મધ્યગાઓ અને ત્રિકોણના વેદ એ સમાન છે